કૃષિ બિલના વિરોધમાં 19 દિવસથી પંજાબ, હરિયાણા અને સમગ્ર દેશના ખેડૂતો દ્વારા દિલ્હી જવાના મુખ્ય 4 માર્ગો સીલ કરી ચક્કાજામ કરી પોતાની માંગ સાથે અડગ છે। ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલની સૂચનાથી ગુજરાત પ્રદેશ NSUIના ઉપપ્રમુખ સુરજ ડેર, મહામંત્રી નિખિલ સવાણી સહિત 11 થી વધુ યુવા આગેવાનો અને કાર્યકરો દિલ્હી આ ખેડૂત આંદોલનના સમર્થનમાં પહોંચ્યા હતા। केन्द्र सरकार द्वारा जे त्रण काळा कायदा जे खेडूतो उपर ठूकी बेसाडवामां आव्या छे एमना विरोधमां छेल्ला 19-20 दिवसथी समग्र भारतना खेडूतो दिल्हीनी जे बॉर्डरो छे, सिंघू बॉर्डर होय, टिकरी बॉर्डर होय, कोंडली बॉर्डर होय, तमाम बॉर्डर उपर लंगरो नाखी, पोताना पड़ावो नाखी, ट्रेक्टरनी अंदर पड़ावो नाखी अने बेसी अने विरोध प्रदर्शन करी रह्या छे। त्यारे गुजरातथी पण मोटी संख्यामां लोको अहींया आवी रह्या छे। આજે હું પણ સિંઘુ બોર્ડર ઉપર અને ટિકરી બોર્ડર ઉપર ખેડૂતોના સમર્થન આપવા માટે પહોંચ્યો હતો। મારી સાથે રાજકોટથી સુરજભાઈ ડેર, વિશ્વનાથસિંહ વાઘેલાથી અનેક લોકો ગુજરાતથી અહીંયા કિસાનોને સમર્થન આપવા માટે આવી રહ્યા છે। ખેડૂતોની એક જ માંગ છે કે આ તમામ જે કાળા કાયદાઓ છે, તમામ કાળા કાયદાઓ ખેડૂતોને બરબાદ કરવા માટેના છે, એટલા માટે આ ત્રણેય કાળા કાયદાઓ પાછા ખેંચવામાં આવે અને જ્યાં સુધી આ કાળા કાયદાઓ પાછા ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી આ તમામ જે ખેડૂતો છે એ ત્યાં જ બેસી અને વિરોધ પ્રદર્શન કરશે।